अटलाद्रा बिल के पास स्थित अवध उपवन के रहीस ड्रेनेज पानी से बेहाल हुए हैं। बड़ौदा शहर के अटलाद्रा बिल स्थित अवध उपवन के रहीस ड्रेनेज के पानी के कारण बेहाल हुए हैं। लोगों का गुस्सा मौजूदा सरकार पर निकला तो साथ में कांग्रेस नेता प्रशांत पटेल ने भी प्रतिक्रिया दी। બડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં કેટલા બધા રહીશો નાના નાના બાળકો અહીં રોડ પર આવી ગયા છે। તંત્રએ જાગૃત થવાની જરૂર છે। એક બાજુ શહેરમાં ડેન્ગ્યુ નામનો જીવલેણ રોગ થતા હોય દરેક વિસ્તારોમાં, અને વડોદરા શહેરમાં જેને લઈને 6-7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય। આ જે રીતે ગંદકી છે તો રોગચાળો નહીં થાય ને બાળકો માદા નહીં પડે, તંત્ર જવાબદારી લે છે। ટ્રાફિકના નામે ઉઘાડી લૂંટ લઈને ચાલુ કરી છે, જેમાં 200 રૂપિયા કમાવનારના માણસને 1000-1000 રૂપિયાનો દંડ આપે છે, તો તમારે પ્રજા પાસે બધા દંડ વસૂલ કરવા છે। તો તમારી જે પ્રાથમિક સુવિધા આપવાની તમારી જવાબદારી છે, તો પ્રજાને પ્રાથમિક સુવિધા કેમ નથી આપતા? શું પ્રજા ટેક્સ નથી ભરતા? તો એ ટેક્સના પૈસા કઈ ખવાઈ જાય છે? માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે અને પ્રજાને ટ્રાફિકના નામે ઉઘાડી લૂંટ ચલાવવા માટે જ તમારું તંત્ર સક્રિય છે, પણ લોકોની પ્રાથમિક સુવિધા આપવા માટે પણ તંત્રએ સક્રિય રહેવું પડશે। નહીંતર આ જે આંદોલન ચાલે છે જનતા મેમો આંદોલન, લોકોની જનવેદના સાંભળીને અમે જનતા મેમો આંદોલન ચલાવીએ છીએ। દરેક નાગરિકને વડોદરા શહેરને અધિકાર જ્યાં લગી નહીં આપે ત્યાં લગી અમારી લડત ચાલુ રહેશે, અને જે ભ્રષ્ટાચારીઓ છે એને ઉઘાડા પાડીશું। અને જ્યાં સોસાયટીની બહુ મોટી સમસ્યા છે કે ડ્રેનેજનું પાણી રોડ પર આવી ગયું છે, એમને જવા આવવાના રસ્તા પર ડ્રેનેજનું પાણી, તો આ તાત્કાલિકના ધોરણે અમે તંત્ર પાસે આનો નિકાલ લઈને આ જે નગરજનો છે એની જનવેદનાને ન્યાય આપીશું। આ અટલાદરા બિલ એરિયા છે વડોદરા સિટીનો, અને મૂળામાં આવે છે। અમે અવધ ઉપવન સોસાયટીના રહીશ છીએ, અને ઘણા વર્ષથી જ્યારથી અમે મકાન ખરીદ્યું છે ત્યારથી અહીંયા ડ્રેનેજનો પાણીનો અને રોડની સમસ્યા હતી, પણ અત્યારે જે સૌથી લાઇમલાઇટમાં છે તે ડ્રેનેજની સમસ્યા। તમે જોઈ શકો છો અહીંયા આટલું બધું પાણી અહીંયા ભરાયું છે ગટરનું, જે આગળ ચાલીને રોગચાળાનું કારણ બની શકે છે। એ જ તમને અગેન એ જ સમસ્યા છે, પાણીના નિકાલની સમસ્યા। બિલ્ડરોએ અમને જ્યારે મકાન ખરીદવાના હતા ત્યારે કીધું હતું કે અમે આપશું તે આપશું, પણ આજે 5 વર્ષ પછી પણ દરેક સોસાયટીને પાણીના ડ્રેનેજના કનેક્શનનો પ્રોબ્લેમ છે, અને ગટરો ઉભરાઈ રહી છે, લોકોના ઘરમાં પાણી આવે છે, 6 સવારે રોજ કોઈના ઘરમાં પાણી ઉભરાય છે।